પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું પગથિયું છે નમસ્કાર મિત્રો શિક્ષક અભિયોગ્યતા કસોટીના દિવસો જ્યારે નજીક છે ત્યારે આપણા સૌ માટે જે સિલેબસમાં જે વિષય આપેલું છે એના આધારે એક નવો વિડીયો મેં અપલોડ કરેલો છે શિક્ષણ અને ટેકનોલોજી તો મિત્રો આજે આપણે સૌથી પહેલાં શિક્ષણની અંદર ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ એના વિશેની સમજ અને પછી એના આધારિત આપણે એમસીક્યુઅર ક્યુ પ્રકારના પ્રશ્નો પણ જોઈશું તો વધ વધુ સમય ના લેતા આપણે ઝડપથી શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ એ અંગેની માહિતી જોઈએ શિક્ષણમાં ટેકનોલોજી એકવીસમી સદીના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રભાવથી શિક્ષણ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી શિક્ષણમાં ટેકનોલોજીનું શું સ્થાન છે તેની સમજ તો વિશ્વને કોરોના મહામારીના સમયમાં જ થઈ ગઈ છે શૈક્ષણિક ટેકનોલોજી શિક્ષણની વિવિધ પદ્ધતિઓ પ્રવિધિઓ અને પ્રણાલીઓનું શાસ્ત્ર છે આપણી આંગળીઓના વેઢે રહેલું ઇન્ટરનેટ તમને એક લાઇબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યું છે ઇન્ટરનેટનો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિ અને વિશ્વના કોઈ પણ ખૂણે બેસી કોઈપણ જગ્યાએથી શિક્ષણ પૂરું પાડી શકે છે અને શિક્ષણ મેળવી શકે છે અંતરિયાળ વિસ્તારમાં આ પદ્ધતિ ખૂબ જ ફાયદાકારક છે ટેકનોલોજી એ શિક્ષણની ભૂમિકાને માત્ર જ્ઞાન મેળવવાથી આગળ જઈને કૌશલ્ય મેળવા સુધી કરી નાખી છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના અંગ્રેજી શબ્દ એજ્યુકેશનલ ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઈસવીસન ઓગણીસો ને પચાસમાં ઇંગ્લેન્ડના બ્રિન મોરના અહેવાલમાં કરવામાં આવ્યો હતો શિક્ષણમાં ટેકનોલોજી લુમ્સડેન શૈક્ષણિક ટેકનોલોજીને ત્રણ સ્વરૂપમાં વર્ગીકૃત કરે છે હાર્ડવેર અભિગમ સોફ્ટવેર અભિગમ પ્રણાલી અભિગમ ટેકનોલોજી એ શિક્ષણમાં પ્રવેશ કર્યો છે જેમાં બ્લેક બોર્ડનું સ્થાન ઇલેક્ટ્રોનિક બોર્ડે લઈ લીધું છે પુસ્તકોના સ્થાને ઈ લર્નિંગ આવ્યું છે પેનના બદલે કીબોર્ડનો ઉપયોગ થાય છે ગૃહકારે પણ ઓનલાઈન અપાય છે અને જમા કરવામાં આવે છે તમને પરીક્ષામાં કેટલા ગુણ મળ્યા તે જાણવા લાંબા સમય સુધી રાહ જોયા વિના તાત્કાલિક ઓનલાઈન ગુણ મેળવી શકાય છે શિક્ષણમાં ટેકનોલોજીનું મહત્ત્વ અધ્યયન અને અધ્યાપન કાર્ય જીવંત અને અસરકારક બને છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટની મદદથી વિષયના અનુરૂપ વિડિયો ઓડિયો વગેરે સામગ્રી મેળવીને શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવી શકાય છે બાળકો અને શિક્ષકોમાં ટેકનોલોજીના વપરાશની ટેવ વિકસે તો શિક્ષણ ગુણવત્તા સભર બને છે શિક્ષક અને વિદ્યાર્થીઓ નવી બાબતો વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવી શકે છે વિદ્યાર્થીઓ જાતે માહિતી મેળવી શકે છે સ્માર્ટ ક્લાસ બનાવી શિક્ષણ કાર્ય કરાવી શકાય છે વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ અને રુચિ વધે છે આજના સમયમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણને લગતી માહિતી વહીવટી માહિતી અભ્યાસક્રમને લગતું શૈક્ષણિક સાહિત્ય સંદર્ભ સંદર્ભો શિક્ષક અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ જેમાં પ્રથમ આવે છે ડિજિટલ પ્રકાશનો મુદ્રણ કલાથી જે ક્રાંતિ થઈ તે જ ક્રાંતિ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ પુસ્તકો દ્વારા થઈ છે આજે વિવિધ અભ્યાસક્રમોના પાઠ્યપુસ્તકો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે વિવિધ ભાષામાં પુસ્તકો સાહિત્ય ડિજિટલ માધ્યમથી મળી શકે છે એના પછીનું ઉપકરણ આવે છે ટેલિવિઝન શિક્ષણના એક અસરકારક સાધન તરીકે ટેલિવિઝનનો સ્વીકાર થયો છે આ એક એવું દૃશ્ય શ્રાવ્ય ઉપકરણ છે જેના દ્વારા વિદ્યાર્થી અનુભવ અને જ્ઞાન મેળવી શકે છે ભણતર ભાર વિના વગરનું બને છે સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં ઐતિહાસિક સ્થળોનું નિદર્શન વર્ગખંડમાં બેઠા બેઠા કરી શકાય છે દૂરદર્શન પર વર્ષોથી ચોક્કસ સમય શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થતા આવ્યા છે હાલમાં દૂરદર્શનને જ્ઞાનદર્શન નામની શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસાર કરતી કરતી ચેનલ શરૂ કરી છે ગુજરાતના શૈક્ષણિક ટેલિવિઝન ક્ષેત્રે બાયસેગના માધ્યમથી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરતી ડીટીએચ ચેનલો ઉપલબ્ધ છે આ ઉપરાંત ડિસ્કવરી ચેનલ નેશનલ જીઓગ્રાફી જેવી અનેક ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી ચેનલો શિક્ષણના મહત્વના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે ડીડી ગિરનાર ચેનલ દ્વારા રવિવારે બપોરે આવા કાર્યક્રમો પ્રસારિત થાય છે ત્યારબાદ પછીનું ઉપકરણ છે ધ્વનિ પ્રસારણ ઓગણીસમી સદીમાં રેડિયોનો આવિષ્કાર થયો ભારતમાં પ્રસાર ભારતી દ્વારા સંચાલિત ઓલ ઇન્ડિયા રેડિયો પરથી વિવિધ રાજ્યમાં ઓગણત્રીસ રેડિયો સ્ટેશન પરથી ચારથી પાંચથી ચૌદ વર્ષના બાળકો માટે પ્રાદેશિક ભાષામાં શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થાય છે આ ઉપરાંત જ્ઞાનવાણી નામનું વિશિષ્ટ શૈક્ષણિક પ્રસારણ રેડિયો પર કરવામાં આવે છે પદ્ય શિક્ષણમાં તે ખૂબ જ ઉપયોગી સાધન છે ટેપ રેકોર્ડના ઉપયોગથી પણ પદ્ય શિક્ષણમાં કાવ્યનો સારો સાચો રસાસ્વાદ અનુભૂતિ મેળવી શકાય છે ત્યારબાદ આવે છે કમ્પ્યુટર કમ્પ્યુટરની શોધે દુનિયાને મુઠ્ઠીમાં કરી નાખી છે આજથી વર્ષો પહેલાં વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય માટે આશ્રમમાં જતા હતા આજે આપણે ટેકનોલોજીના માધ્યમથી આશ્રમ શાળાને વર્ગખંડમાં લાવી શક્યા છીએ અને તેમાં પણ શિક્ષક કેન્દ્રીય શિક્ષણને વિદ્યાર્થી કેન્દ્રી બનાવવામાં કમ્પ્યુટર અત્યંત ઉપયોગી સાબિત થયું છે અસંખ્ય પુસ્તકોનો નાની સીડીમાં સંગ્રહ કરવો આકર્ષક એનિમેશન સ્વરૂપે પ્રેઝન્ટેશન કરવું સચોટ ઓડિયો વિડીયો સ્ત્રોતો દ્વારા અસરકારક માહિતીનું પ્રયત્ન પ્રત્યાયન જેવી બાબતો શિક્ષણમાં કમ્પ્યુટરનો ઉપયોગનું મહત્ત્વ દર્શાવે છે ત્યારબાદ આવે છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ એટલે વિશ્વભરમાં પથરાયેલું કમ્પ્યુટરનું પરસ્પર સંકલિત ઝાડું અપેક્ષિત માહિતી શોધવા માટે સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકાય છે ઇન્ટરનેટથી ચોવીસ કલાક સાત દિવસ સુધી વિશ્વભરના સમાચાર પ્રાપ્ત કરી શકાય છે ઇન્ટરનેટ માહિતી આદાન પ્રદાન માટેનું એક ઉમદા માધ્યમ છે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી શકાય છે અન્યને પહોંચાડી શકાય છે માહિતી અંગેના લોકોના મંતવ્યો જાણી શકાય છે ત્યારબાદ આવે છે સ્માર્ટફોન આજનો યુગ મોબાઈલ યુગ છે જે એક ઇલેક્ટ્રોનિક સાધન છે અને જે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે આજના શૈક્ષણિક વાતાવરણમાં સ્માર્ટફોન એ વિઘ્નરૂપ છે પરંતુ જો તેનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ માટેનું એક અત્યંત અસરકારક ઉપકરણ બની શકે છે મોબાઈલ ફોનના ઉપયોગ દ્વારા પ્રત્યાન ક્ષેત્રે જે ક્રાંતિ આવી છે તેની કલ્પના અગાઉના વર્ષોમાં કરવી મુશ્કેલ હતી તેમાં પણ સ્માર્ટફોનની શોધથી મોબાઈલ હવે કમ્પ્યુટર જેવો બની ગયો છે આજે મોબાઈલ ફોનમાં શિક્ષણ મેળવી શકાય તેવી અસંખ્ય એપ કાર્યરત છે જેની મદદથી વિવિધ વિષયો સ્પર્ધાત્મક પરીક્ષાઓનું શિક્ષણ મેળવી શકાય છે મોબાઈલના માધ્યમથી ડાઉનલોડ કરેલ વિડીયો અને ઓડિયો લેક્ચર દ્વારા વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે શિક્ષણ મેળવી શકે છે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શાળાઓ અને શિક્ષકો વાલી અને સમાજ સાથે શિક્ષણની ભાગીદારી મેળવી શકે છે સૂચનાઓ ઘરકામ પ્રેક્ટિસ વગેરેમાં સહાય કરે છે આમ મોબાઈલ દ્વારા દરેક બાબતોનું અધ્યયન શક્ય બન્યું છે ત્યારબાદ આવે છે પ્રોજેક્ટર પ્રોજેક્ટર પ્રાચીન સમયમાં વર્ગખંડ એટલે કથન અને શ્રવણ જેમાં કાળું પાટ્યું ચોક અને પાઠ્યપુસ્તક એવો ખ્યાલ હતો પરંતુ હવે વૈવિધ્યપૂર્ણ બોર્ડ પેનનો ઉપયોગ થાય છે સ્લાઇડ પ્રોજેક્ટર ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર ઓવરહેડ પ્રોજેક્ટર જેવા દ્રશ્ય ઉપકરણોની મદદથી ચિત્ર સ્લાઇડ કે લખાણ પડદા પર ઝીલી શકાય છે અને રસપૂર્વક શિક્ષણ આપી શકાય છે જેમાં પાઠ્યપુસ્તકનું જ્ઞાન મૂર્ત બને છે ત્યારબાદ આવે છે પ્રિન્ટર પ્રિન્ટર માહિતીને છાપવા કે પ્રિન્ટ કરવા માટે કમ્પ્યુટર સાથે જોડાયેલા એકમને પ્રિન્ટર કહે છે જે એક આઉટપુટ ડિવાઇસ છે હાલમાં વિવિધ પ્રકારના પ્રિન્ટરો બજારમાં જોવા મળે છે જેમ કે લેસર પ્રિન્ટર ઇન્કજેટ પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર શૈક્ષણિક માહિતીને આગળ કાગળ પર પ્રિન્ટ કરીને વિસ્તૃત ફલક ઉપયોગમાં લઈ શકીએ છીએ ઉપરોક્ત જેવા શૈક્ષણિક સાધનો ઇલેક્ટ્રિક સાધનોના માધ્યમથી વેબ બેઝડ લર્નિંગ કમ્પ્યુટર વેબ બેઝડ લર્નિંગ વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેમાં વિષય વસ્તુનું નિરૂપણ કે રજૂઆત ઇન્ટરનેટ ઓડિયો વિડીયો ટાઈપ્સ ઉપગ્રહ પ્રસારણ ઇન્ટરેક્ટિવ ટીવી અને સીડી દ્વારા થાય છે તો મિત્રો આપણે આ શિક્ષણ ટેકનોલોજીની અંદર સમજ આપણે મેળવી તો હવે એ વિષય ઉપર આધારિત આપણે કેટલાક એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોઈએ પ્રથમ પ્રશ્ન શૈક્ષણિક ટેકનોલોજી શબ્દનો સૌ પ્રથમવાર ઉપયોગ કયા વર્ષમાં થયો હતો જવાબ ઓગણીસો પચાસ બે શૈક્ષણિક પ્રૌદ્યોગિકીના મુખ્ય કેટલા અભિગમો છે જવાબ ત્રણ ત્રણ શૈક્ષણિક પ્રૌદ્યોગિકીને ત્રણ સ્વરૂપમાં કયા મહાનુભાવે વર્ગીકૃત કરી છે જવાબ પ્રોફેસર લુમ્સ ડેઈન ચાર દૂરદર્શને કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરી છે જવાબ જ્ઞાનદર્શન પાંચ જ્ઞાનદર્શન ચેનલમાં દૂરદર્શનનું સહયોગી કોણ છે જવાબ એમ એચ આર ડી અને એગ્નો છ એજ્યુસેટ એક ખાલી જગ્યા છે જવાબ શિક્ષણ ઉપગ્રહ સાત શૈક્ષણિક ટેકનોલોજીમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે જવાબ સોફ્ટવેર હાર્ડવેર આઠ શૈક્ષણિક ટેકનોલોજી પ્રથમમાં સાનો સમાવેશ થાય છે જવાબ હાર્ડવેર અભિગમ નવ કયું સાધન દ્રશ્ય શ્રાવ્ય છે જવાબ ટેલિવિઝન દસ કયું સાધન શ્રાવ્ય છે જવાબ ટેપ રેકોર્ડર અગિયાર શૈક્ષણિક ટેકનોલોજી તૃતીયમાં કોનો સમાવેશ થાય છે જવાબ તંત્ર અભિગમ બાર એકબીજા સાથે સંકળાયેલા વિશ્વના બધા જ કમ્પ્યુટરોનું નેટવર્ક એટલે જવાબ ઇન્ટરનેટ તો મિત્રો આજે આપણે શિક્ષણમાં ટેકનોલોજી અને એના આધારિત કેટલાક પ્રશ્નો જોયા તો આશા છે કે પરીક્ષાની અંદર તે એ આ વિડીયો તમને ખૂબ માર્ગદર્શન સ્વરૂપ રહેશે તો આપે જે સમગ્ર વિડીયો નિહાળ્યો એ બદલ આભાર ધન્યવાદ